નમસ્કાર વેબને ગુજરાતીના જ્યોતિષ ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે મેં આપને બતાવી રહ્યા છે તુલા રાશિ વાળા માટે કેવું રહેશે વર્ષ 2023 એના વિશે. તુલા રાશિનું પ્રતિક ત્રાજુ છે. આ જીવનમાં સંતુલનને દર્શાવે છે. તુલા વાળા જાતકની સૌથી મહાન વાત એ હોય છે કે આ લોકો કોઈ પણ સમસ્યાનો ઉકેલ તર્કસંગત રીતે તરત જ કરી લે છે. આ ગુણને કારણે આ જાતકો જ્યારે પણ કોઈ ચર્ચામાં સામેલ થાય છે તો પોતાના જ્ઞાનને કારણે દરેક સવાલનો જવાબ આપે છે, લોકોની પ્રશંસા પામે છે. તુલાવાળા જાતક ખુલ્લા વિચારવાળા અને બીજાની વાતોમાં આવનારા રચનાત્મક, ભાવુક અને ઉર્જાવાન હોય છે. તુલા રાશિવાળાનું 2023 મુજબનું કરિયર. આ વર્ષે તમને શનિના ધૈયાથી મુક્તિ મળશે અને શનિ તમારા માટે યોગિક ગ્રહ તરીકે મદદરૂપ થશે. રાહુ અને કેતુ સંક્રમણની ભાગીદારી, દેવ ગુરુ પ્રસ્થિતિમાં કોઈ પણ વ્યવસાય ન કરવાની સલાહ તમને આપવામાં આવે છે. તમને કાર્યસ્થળ પરથી અવરોધોથી બચાવશે અને એપ્રિલ પછી કંઈક નવું થવાનું પણ સૂચવે છે. જેઓ નોકરી કરી રહ્યા છે તેઓ નોકરીમાં પરિવર્તન કરી શકે છે. જો તમે કોઈ નવી નોકરી શોધી રહ્યા છો તો આ સમય દરમિયાન તમને નવી નોકરી મળી શકે છે. તમે તમારી નોકરી ગુમાવી પણ શકો છો અને તે પછી તમને સારી નોકરી મળી શકે છે. જો તમે સરકારી નોકરીમાં છો તો આ સમય દરમિયાન તમારી બદલી કોઈ મસ્ત અને સારી જગ્યાએ પણ થઈ શકે છે. તુલા રાશિવાળીનું પારિવારિક જીવન. શનિના ઢૈયાના અંત સાથે વર્ષની શરૂઆત થઈ રહી છે. પારિવારિક જીવનમાં ચાલી રહેલી માનસિક સમસ્યાનો અંત આવશે. બાળકોના સંબંધમાં આ વર્ષે કેટલાક સારા સમાચાર મળી શકે છે. જે લોકો સંતાન ઈચ્છુક છે તેમની ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે, પરંતુ જીવનસાથીના સ્વાસ્થ્યને અસર થશે. ખાસ કાળજી લેવી જોઈએ. જીવનસાથી સાથે ક્યારેક સંઘર્ષની સ્થિતિ પણ આવશે. આ સ્થિતિ એપ્રિલ સુધી રહેશે. એપ્રિલ પછીની સ્થિતિ સામાન્ય થઈ જશે. તુલા રાશિવાળાનું આરોગ્ય. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ વર્ષ સારું સાબિત થશે. આ વર્ષે ચાલી રહેલી માનસિક પરેશાનીઓમાંથી મુક્તિ મળશે. જો પેટના રોગોથી સંબંધિત કોઈ બીમારી છે તો જેટલી કે સમસ્યાઓ છે તો આ વર્ષે તમને તેમાંથી રાહત મળશે. છઠ્ઠા ભાવમાં દેવગુરુ બૃહસ્પતિનું સંક્રમણ તમારું સ્વાસ્થ્ય સારું સૂચવે છે, પરંતુ એપ્રિલમાં આ પછી સ્વાસ્થ્ય સંબંધિત સાવચેતી રાખવી પડશે, નહીં તો તમે કોઈ રોગનો શિકાર થઈ શકો છો. તેથી નિયમિત યોગ કરો. આર્થિક સ્થિતિ. આર્થિક બાબતોમાં આ વર્ષ મિશ્ર પરિણામ આપનારું રહેશે. જો તમે ભૂતકાળમાં ક્યાંક પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આ વર્ષે તમને તેમાંથી નફો મળી શકે છે. જે લોકો શેર માર્કેટમાં વેપાર કરનારાઓ માટે આ વર્ષ સારું સાબિત થશે, પરંતુ ભાગીદારીમાં કોઈ ધંધો ન કરો, તેનાથી આર્થિક નુકસાન થઈ શકે છે. એપ્રિલથી સપ્ટેમ્બરના મધ્યમાં આવકમાં થોડો વધારો થશે, જેના કારણે આર્થિક સ્થિતિમાં સુધારો થશે. અભ્યાસ અને પરીક્ષા. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું રહેશે. વર્ષની શરૂઆતથી જ તમારું પાંચમા ભાવમાં રહેશે. શનિનું સંક્રમણ ત્યારબાદ કેવી રીતે સ્થિતિ તેને તમારા માટે વધુ સારી રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આ વર્ષથી સફળતા મળી શકે છે. તેમના માટે એપ્રિલ સુધી દેવગુરુ બૃહસ્પતિ મદદરૂપ સાબિત થશે. તુલા રાશિફળ માટે 2023ના ઉપાય. વર્ષની શરૂઆતમાં માતા દુર્ગાની ઉપાસના, આરાધના અને તેમના દર્શન પૂજન કરો. તુલા રાશિવાળા મા દુર્ગામાં સંતોષીની પૂજા કરવી જોઈએ. તેમની પૂજા શુક્રવારના દિવસે કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે, કારણ કે શુક્રવારનો દિવસ મા લક્ષ્મી, મા દુર્ગા અને મા સંતોષીનો માનવામાં આવે છે. તો મિત્રો, આ હતા વર્ષ 2023નું તુલા રાશિનું રાશિફળ. જો આપને મારા વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ કરો.